ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો ચાલો આગળ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 158 ઉપર જુઓ. ચાલો તો મિત્રો આગળ જુઓ, કેટલા પ્યાલા તમારા પુસ્તકમાં જુઓ. આગળ કેટલા પ્યાલા, તો જુઓ અહીં બે માટલા આપેલા છે. મોટા માટલાને અ નામ આપેલું છે, નાના માટલાને બ નામ આપેલું છે. બાજુમાં શું દેખાય છે? બીજું પાણીનો ગ્લાસ, બરાબર ને? મોટા માટલાને અ નામ છે, નાના માટલાને બ નામ છે, અને બાજુમાં શું છે? પાણીનો ગ્લાસ, બરાબર. આગળ જુઓ, બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે. અ માટલામાં બ માટલા કરતા બમણું પાણી સમાય છે. અ માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ? આપણે જવાબ અહીંયા શોધવાનો છે આ પ્રશ્ન, બરાબર. તો જુઓ મિત્રો, અહીં બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે. અ માટલામાં બ માટલા કરતા બમણું પાણી સમાય છે. અ માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ? જુઓ, બ માટલામાં કેટલા પ્યાલા પાણી સમાય છે? 11 પ્યાલા. અ માટલામાં બ માટલા કરતા કેટલું પાણી સમાય છે? બમણું, બરાબર. હવે આગળ જુઓ, અ માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ એ આપણે શોધવાનું છે, બરાબર. આ આપણે શોધવાનું છે કે અ માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ એ આપણે શોધવાનું છે. તો બોલો જવાબ શું આવશે? 11 નું બમણું કેટલું થાય? 11 નું બે ગણું કરો, કેટલું થાય? 22, બરાબર છે. તો અ માટલાને ભરવા માટે 22 પ્યાલા પાણીની જરૂર પડે. કેટલા પ્યાલાની પાણીની જરૂર પડે? 22 પ્યાલા પાણીની જરૂર પડે. તો જુઓ, તેથી અ માટલામાં બ માટલા કરતા બમણું, એટલે કે 11 નું બમણું કરે તો કેટલા થાય? 22. બમણું એટલે કે 11 પ્યાલા ગુણ્યા 2 બરાબર 22 પ્યાલા પાણી સમાય. કેટલા પ્યાલા પાણી સમાય છે? 22 પ્યાલા પાણી સમાય છે. અ માટલામાં 22 પ્યાલા પાણી સમાય છે, બરાબર. તો જવાબ આવશે, જુઓ જવાબ, અ માટલાને ભરવા માટે 22 પ્યાલા પાણી જોઈએ. કેટલા પ્યાલા પાણી જોઈએ? 22 પ્યાલા પાણી જોઈએ, બરાબર. આપણે અહીંયા 11 નું બમણું કરવાનું છે, એટલે કે 2 ગણું કરવાનું છે. સમજ પડી? તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 159 ઉપર જુઓ. ખાડા ભરવા. કોઈમાં નજીક એક નાનું શહેર છે, ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે. વરસાદ આવે તે પહેલા બાળકો આ ખાડાને કાંકડાથી પૂરવા ઈચ્છે છે. તેઓ એક સરખા માપના મગમાં કાંકડા લાવે છે. કોઈમાં નજીક એક નાનું શહેર છે, ત્યાં રસ્તા ઉપર ખાડા પડેલા છે. તો બાળકો વરસાદ આવે તે પહેલા આ ખાડાને પૂરવા ઈચ્છે છે. શાના વડે ખાડા પૂરે છે? કાંકડા વડે ખાડા પૂરે છે. બાળકો પાસે એક સરખા માપના મગ છે, એ મગની અંદર કાંકડા ભરે છે અને આ ખાડાઓ પૂરે છે, બરાબર. આગળ જુઓ, અ ખાડો 9 મગ કાંકડાથી ભરાય છે. બ ખાડો 18 મગ કાંકડાથી ભરાય છે. ક ખાડો 12 મગ કાંકડાથી ભરાય છે. અ ખાડામાં કેટલા મગ કાંકડા જાય છે? કેટલા મગ કાંકડાથી ભરાય છે? અ ખાડો 9 મગ કાંકડાથી ભરાય છે. બ ખાડો 18 મગ કાંકડાથી ભરાય છે. અને ક ખાડો 12 મગ કાંકડાથી ભરાય છે, બરાબર. તો મિત્રો સૌથી મોટો ખાડો કયો છે? બ. કેમ બ? કેમ કે બ ખાડો 18 મગ કાંકડાથી ભરાય છે. અને સૌથી નાનો ખાડો કયો છે? અ ખાડો. કેમ કે અ ખાડામાં 9 મગ કાંકડાથી ભરાય છે, બરાબર ને? તો જુઓ મિત્રો, અહીં ચિત્ર પણ આપેલું છે. આગળ જુઓ, ચિત્રમાંના ખાડાને સાચું બને તેમ અ બ અને ક નામ આપો. તો મિત્રો ઉપર જે ચિત્ર આપેલું છે એને ધ્યાનથી જુઓ. અહીં આપણે ચિત્રમાં જે ખાડા આપેલા છે એ ખાડાને નામ આપવાનું
છે તો જુઓ ઉપરથી જે પહેલો ખાડો છે એ ખાડો છે અ ખાડો ત્યાર પછી જે નીચે ખાડો છે એ ખાડો છે ક ખાડો બરાબર બીજા નંબરનો ક ખાડો છે અને ત્યાર પછી જે મોટો ખાડો દેખાય છે એ બ ખાડો છે કયો ખાડો છે બ ખાડો છે બરાબર આગળ જુઓ શું જુઓ મિત્રો અહીં પ્રશ્ન સૌથી મોટો ખાડો કયો છે તો જુઓ સૌથી મોટો ખાડો કયો છે બરાબર છે તમારો જવાબ એકદમ સાચો છે સૌથી મોટો ખાડો બ ખાડો છે કેમ બ ખાડો છે કેમ કે બ ખાડો 18 મગ કાકડાથી ભરાય છે કેટલા મગ કાકડાથી ભરાય છે 18 મગ કાકડાથી ભરાય છે તો આપણે જવાબમાં લખશું સૌથી મોટો ખાડો બ ખાડો છે સૌથી મોટો ખાડો બ છે બરાબર તો જુઓ મિત્રો આગળ આ પ્રશ્ન જુઓ જો ખાડા ભરવા જગ વાપર્યા હોય હોટ તો અ ખાડાને ભરવા 5 જગ કાકડા જોઈએ તો બ ખાડાને ભરવા કેટલા જગ કાકડા જોઈએ તો જુઓ મિત્રો અહીં જો ખાડા ભરવા માટે જગ વાપર્યા હોત તો અ ખાડાને ભરવા માટે 5 જગ કાકડા જોઈએ છે તો બ ખાડાને ભરવા કેટલા જગ કાકડા જોઈએ એ આપણે શોધવાનું છે અ ખાડાને ભરવા 5 જગ કાકડા જોઈએ છે તો આપણે શોધવાનું છે બ ખાડાને ભરવા માટે કેટલા જગ કાકડા જોઈએ કેટલા જગ કાકડા જોઈએ બોલો જોઈએ બરાબર છે બ ખાડાને ભરવા માટે 10 જગ કાકડા જોઈએ બરાબર ને કેમ કે અ ખાડા કરતા બ ખાડો તો મોટો છે ને બરાબર તો જુઓ ખાડા અને ભરવા માટે 5 જગ કાકડા ની જરૂર છે બરાબર તો તેના કરતા ખાડા બને ભરવા 2 ગણા એટલે કે 5 × 2 બરાબર 10 જગ કાકડાની જરૂર પડે કોને ભરવા માટે બ ખાડાને ભરવા માટે 10 જગ કાકડાની જરૂર પડે કોને ભરવા બ ખાડાને ભરવા માટે 10 જગ કાકડાની જરૂર પડે તો જુઓ જવાબ ખાડા અને ભરવા 5 જગ કાકડા જોઈએ તેના કરતા ખાડા બને ભરવા 2 ગણા એટલે કે 5 × 2 બરાબર 10 જગ કાકડાની જરૂર પડે બરાબર કેટલા જગ કાકડાની જરૂર પડે બ ખાડાને ભરવા 10 જગ કાકડાની જરૂર પડે તો જો ખાડા બને ભરવા 10 જગ કાકડાની જરૂર પડે ખાડા બને ભરવા માટે કેટલા જગ કાકડાની જરૂર પડે 10 જગ કાકડાની જરૂર પડે સમજ પડી પડી ને તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો